સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને પ્રાંતિજ ખાતે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ નાની ભાગોળ પંખીગરથી બજાર ચોક થઈને ભાંખરિયા બસ સ્ટેશન સુધી ભગવાન રામની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી બાળકો, મહિલાઓ સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકરો સહિત રામ ભક્તો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પઠાણવાડા વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થતાં મુસ્લિમ બિરાદરો દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું. ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા ઊભી રહી હતી ને ત્યાં મંદિર આગળ હનુમાન ચાલીસાનો સમૂહમાં પાઠ કરવામાં આવ્યો હતો. તો પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે શાંતિમય વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર મહંત સ્વામી પ્રાણજીવનદાસજી, મહંત સુંદરદાસજી મહારાજ, પ્રાંતિજ તલુજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પ્રદીપસિંહ રાઠોડ, ગોવિંદભાઈ પટેલ, નૃપાશભાઈ પટેલ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ પ્રખંડ અધ્યક્ષ મહેશસિંહ ઝાલા, મંત્રી મહેન્દ્રસિંહ રાઠોડ, સંયોજક રણજીતસિંહ પરમાર, નગર અધ્યક્ષ મિલનભાઈ કડિયા, સહમંત્રી સંદીપભાઈ શાહ, ગૌરક્ષક ભીખુસિંહ મકવાણા સહિત પ્રાંતિજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો પણ શોભાયાત્રામાં ઉપસ્થિત રહી હતી. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ પીપી વાઘેલા દ્વારા શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શોભાયાત્રાના રૂટ ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી. જિલ્લાવર જેડેશ ટીવી પ્રાંતિજ. પ્રાંતિજ અને તલોદ ખાતે રામનવમી જયંતિની ભવ્ય ઉજવણી થઈ ત્યારે ભગવાન મર્યાદા રામ પુરુષોત્તમના આ જન્મદિવસે મારા દેશવાસીઓને, મારા ગુજરાતવાસીઓ તમામને હાર્દિક શુભકામના પાઠવું છું અને ભગવાન રામના જીવનમાંથી ઘણું બધું લેવાની મર્યાદા પુરુષોત્તમ રામના જીવનનું લઈ આગળ એ જ અભ્યર્થતા સર્વે મારી શુભકામનાઓ રામનવમી જયંતિ. રામ જન્મભૂમિ માટેનું આજે સમગ્ર પ્રાંતિજ શહેર અને તાલુકો ખૂબ ઉત્સાહથી અમારા વીએચપીના કાર્યકરો, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સમગ્ર શહેરની અંદર એક ભવ્ય યાત્રાનું આયોજન કર્યું છે. સંતો, મહંતો, કાર્યકરો બધા જ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી જોડાયા છે. આજે આ રામ જન્મભૂમિ, રામ ભગવાન માટેની જન્મદિવસ છે, એની ખૂબ ખૂબ બધાને મારી આ શુભ દિન નિમિત્તે મારી હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ. સૌ પ્રથમ ભારત દેશ અને સમગ્ર રાજ્યના પ્રજાજનોને હું રામનવમીની શુભેચ્છાઓ પાઠવું છું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીનો આજે જન્મદિવસ અને આ જન્મદિવસે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા પ્રાંતિજમાં શોભાયાત્રા નીકળી છે અને ખૂબ સરસ શાંતિપૂર્વક માહોલમાં આખી શોભાયાત્રા નીકળી છે અને લોકોનો ઉત્સાહ જો તો ભગવાન રામને પ્રત્યે લોકોની શ્રદ્ધા અને જ્યારે ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે આજે અયોધ્યામાં જ્યારે ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી હોય અને આ દેશના સમગ્ર જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળથી માંડી અને બધાને અને લોકો પ્રજાની જે કહેવના હતી કે રામ મંદિર ભવ્ય બનવું જોઈએ, આ વર્ષે બની રહ્યું છે એનો ખૂબ આનંદ અને લોકોમાં ઉત્સાહ.